હાલ બીપરજોય વાવાઝોડાનું સંકટ ગુજરાત પર મંડરાઈ રહ્યું છે, જેનાથી આપ સૌ કોઈ વાકેફ જ હશો. સાથે જ ગુજરાતના અલગ અલગ બંદર પર અલગ અલગ નંબરનું સિગ્નલ લગાવવામાં આવેલું છે. કોઈ જગ્યાએ 3 નંબરનું તો કોઈ જગ્યાએ 9 નંબરનું. પણ બંદર ઉપર લગાડવામાં આવતા આ સિગ્નલનો મતલબ શું થાય એ આપ જાણો છો? તમે જોઈ રહ્યા છો VTVGujarati.com પર જાણવા જેવું, હું છું વિની. વાવાઝોડાની ભયાનકતા દર્શાવવા માટે બંદર પર અલગ અલગ નંબરના સિગ્નલ લગાડવામાં આવે છે, અને આ અલગ અલગ નંબરના સિગ્નલ વાવાઝોડું કેટલું ખતરનાક છે અને તેને લઈને શું સાવચેતી રાખવી જોઈએ કે શું પગલાં ભરવા જોઈએ તેની માહિતી આપે છે. ખાસ કરીને આપણે બધાએ ન્યૂઝમાં જોયું જ હશે કે આ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું અને પેલા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું, અને મોટા ભાગે આપણે આ જ નંબરના સિગ્નલ વિશે સાંભળ્યું હશે. પણ આ સિવાય વાવાઝોડાની ભયાનકતા દર્શાવવા માટે ટોટલ 11 પ્રકારના સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે, જેના વિશે તમે કદાચ ન જાણતા હો. તો આજના વિડીયોથી તમને આ તમામ સિગ્નલનો શું મતલબ થાય એની જાણકારી મળી જશે. પણ સૌથી પહેલા હું તમને ખાસ કરીને આ 9 નંબરના સિગ્નલનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે એ કહી દઉં. તો જ્યારે જ્યારે દરિયાનું પાણી દરિયા કિનારાને ક્રોસ કરે છે અને વાવાઝોડું બંદરની જમણી બાજુથી પસાર થાય છે, ત્યારે 9 નંબરનું સિગ્નલ લગાવાય છે. સાથે જ વાવાઝોડાના લીધે 120 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી વધુ પવન ફૂંકાય ત્યારે આ 9 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે. તો આ તો થઈ 9 નંબરના સિગ્નલની વાત. હવે હું તમને 1 થી લઈને 11 નંબરના સિગ્નલ ક્યારે લગાડવામાં આવે છે તેના વિશે કહી દઉં. પણ એ પહેલા હું તમને એ જણાવી દઉં કે આ સિગ્નલને 4 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે, જેમાં 1 અને 2 નંબરના સિગ્નલને ડિસ્ટન્ટ બેડ વેધર, 3 અને 4 ને લોકલ બેડ વેધર, 5, 6 અને 7 ને ડેન્જર, અને 8, 9, 10 અને 11 નંબરના સિગ્નલને ગ્રેટ ડેન્જર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આ સાથે જ એ સિગ્નલના અલગ અલગ નામ અને ડે અને નાઇટના અલગ અલગ સિમ્બોલ પણ આપવામાં આવ્યા છે. આ બધું તો હવે તમને સમજાઈ ગયું હશે. પણ હવે હું તમને 1 થી 11 નંબરના સિગ્નલ ક્યારે લગાડવામાં આવે છે અને તે શું દર્શાવે છે તેના વિશે જણાવી દઉં. 1 નંબરનું સિગ્નલ વાવાઝોડાની ચેતવણી આપતું હોય છે. 2 નંબરનું સિગ્નલ વાવાઝોડું સક્રિય થતા માછીમારોને દરિયામાં વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે તે સૂચિત કરે છે. 3 નંબરનું સિગ્નલ તોફાની હવાને પગલે બંદર પર ભય દેખાડે છે. 4 નંબરનું સિગ્નલ બંદર ભયમાં છે એવું, પરંતુ સાવચેતીના પગલાં લેવા પડે એટલો ભય જણાવી રહ્યો નથી. 5 નંબરનું સિગ્નલ વાવાઝોડું બંદરની ડાબી બાજુથી ક્રોસ કરશે તેની શક્યતા દર્શાવવા માટે થાય છે. 6 નંબરનું સિગ્નલ વાવાઝોડું બંદરની જમણી બાજુથી ક્રોસ કરશે તેનો સંકેત આપે છે. 7 નંબરનું સિગ્નલ વાવાઝોડું બંદરની નજીક કે નજીકના કિનારાને પાર કરે તેવી શક્યતા દર્શાવવા માટે થાય છે. 8 નંબરનું સિગ્નલ ભારે વાવાઝોડું બંદરની ડાબી બાજુથી દરિયા કિનારાને ક્રોસ કરશે તે દર્શાવવા માટે થાય છે. જ્યારે 9 નંબરનું સિગ્નલ મેં તમને શરૂઆતમાં કહ્યું એ મુજબ ભારે વાવાઝોડું બંદરની જમણી બાજુથી દરિયા કિનારાને ક્રોસ કરશે તે દર્શાવવા માટે થાય છે. 10 નંબરનું સિગ્નલ ભારે જોરવાળું વાવાઝોડું બંદર પરથી પસાર થવાની શક્યતા દર્શાવે છે. 11 નંબરનું સિગ્નલ ખૂબ ખરાબ હવામાનના કારણે વાવાઝોડાની વોર્નિંગ આપતી ઓફિસ સાથે કમ્યુનિકેશન ન થઈ શકે ત્યારે લગાડવામાં આવે છે. તો આજના વિડીયોમાં મેં તમને વાવાઝોડું વખતે બંદર પર લગાડવામાં આવતા સિગ્નલનો શું મતલબ થાય તેના વિશે જણાવ્યું. જો તમને આજના વિડીયોમાં કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ માહિતી કામની લાગી હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ન ભૂલતા, અને આવી જ નવી માહિતી જાણવા માટે જોતા રહો જાણવા જેવું ઓનલી ઓન VTVGujarati.com.